વકીલો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના ભાગરૂપે આજે વકીલો દ્વારા માનસ સાંકળ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વડોદરા વકીલ મંડળ દ્વારા પ્રમુખ સામે ખોટો પોલીસ કેસ તેમજ કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા મામલે વકીલોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા 3 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે. વકીલોએ આજે 3જા દિવસે માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે અમારા વકીલ મંડળમાં 3જા દિવસે વકીલો પોતાની કોર્ટ કાર્યવાહીઓથી અલિપ્ત એટલા માટે રહેલા છે કે અમારા વડોદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી ઉપર એક લૂંટ જેવા ગંભીર ગુનામાં ખોટી ફરિયાદમાં એમને સામેલ કરવામાં આવેલા છે. એટલે ખોટી રીતના એમને સામેલ કરવામાં આવેલા છે. તદુપરાંત વકીલોની પોતાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવી રીતના કે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ એવી રીતના એમનું નામ FIRમાં લખવામાં આવેલું. એના વિરોધમાં અમે અગાઉ પૂતળાનું દહન કર્યું, ગઈકાલે પણ અમે ફાંસી આપી અને જે અધિકારીએ હિનકૃત્ય કરેલું તેને પૂતળાનું દહન કર્યું. આજે અમે માનવ સાંકળ રચેલી છે. આગામી દિવસોમાં પણ અમે એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છે. કારણ કે જો જ્યાં સુધી આ પોલીસ અધિકારીઓ ખોટી રીતના ફરિયાદો દાખલ કરવાનું બંધ નહીં કરે, ખોટી ફરિયાદો દાખલ કરવાનું, અને પ્રજા સાથે પ્રજાને પૂરતો ન્યાય નહીં આપે ત્યાં સુધી વકીલોએ પણ પ્રજાના પણ પ્રતિનિધિઓ છે અને વકીલોએ આ ફક્ત વકીલો માટેનો જે પ્રશ્ન નથી લીધેલો, આ પ્રજાના પ્રતિનિધિઓ તરીકે લીધેલો છે. એટલે દરેક અમે અધિકારીઓને એવી જાણ કરીએ છીએ કે આ વડોદરા વકીલ મંડળ છે, આ કોઈ આલિમવાલી વકીલ મંડળ નથી, જેનો ભૂતકાળ પણ સુવર્ણમય હતો અને અત્યાર વર્તમાન પણ સુવર્ણમય જ છે. એટલે આજે જે અમે જે કરી રહ્યા છીએ એમાં કોઈ કાર્યવાહીમાં અમારા કોઈ વકીલશ્રીનું કોઈ પણ કાળે અપમાન ન થવું જોઈએ. આજે પોલીસ સ્ટેશનોમાં અપમાન કરે છે, વારંવાર હડધૂત કરે છે, એ ના કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જ્યાં સુધી એ અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. આજે શું કર્યું? આજે અમે માનવ સાંકળ રચી અને વિરોધ પ્રદર્શિત કરેલો છે. કોર્ટ કાર્યવાહીથી સંપૂર્ણપણે અલિપ્ત રહેલા છે.